डीआरजी किड्स। वार्ता सोनानू बटाकू। अरे क्या गयो राधे, सांभळे छे के थोड़ुक पानी तो पीवड़ावी दे, गळू सुकाई रह्यू छे बेटा। शारदानो अवाज सांभळीने राधे एना माटे पानी लई आवे छे। ले मां, पानी पी ले अने पछी थोड़ुक खाईने तारी दवाओ पण लई ले। अरे हूँ शू करीश दवाओ लईने, मने तो राहत मळी नथी रही ने बेटा। થોડા દિવસ સમયસર દવાઓ લઈશ તો રાહત પણ મળી જશે। મને તો તારી ચિંતા થઈ રહી છે બેટા, મારી સારવાર કરાવવા માટે તું દેવામાં ડૂબી રહ્યો છે। આમ કહેતાની સાથે શારદાની આંખો છલકાઈ જાય છે અને પછી રાધે એને સમજાવતા કહે છે, તું માં છે મારી અને હું દીકરો છું તારો, તારી સારવાર માટે દેવું તો શું, હું પોતાને પણ વેચી શકું છું। મને ખબર છે બેટા, તું મારો ડાયો દીકરો છે, ભગવાન આવો ડાયો અને સમજદાર દીકરો દરેક માને આપે। રેવા દે માં, મારા આટલા વખાણ કરવાની જરૂર નથી, હવે તું દવાઓ ખાઈ લે એટલે હું ખેતરે જઈ શકું। રાધે પોતાની બીમાર માની સાર સંભાળ કરવામાં જરાય કસર નથી રાખતો, એને રોજ સમયસર જમવાનું અને દવાઓ આપે છે, એની સારા ડોક્ટર પાસે સારવાર કરાવે છે અને એને કારણે જ એને ઘણી જગ્યાઓથી ઉધાર માંગવા પડે છે। જો બેટા રાધે, તું સારો અને વિશ્વાસુ માણસ છે, પણ ઉધાર એની જગ્યાએ છે। હું આ વાતને બરાબર સમજુ છું। બરાબર સમજે છે તો બેટા, હવે મારા બધા રૂપિયા પાછા આપ, તું ગમે ત્યાંથી લઈ આવ, પણ મારા રૂપિયા આપી દે। તુલસીની વાત સાંભળીને રાધે ચિંતામાં ડૂબી જાય છે અને પછી પોતાના ખેતર તરફ ચાલવા લાગે છે। રસ્તામાં અચાનક જ એના પગ સાથે કોઈક વસ્તુ અથડાય છે તો એ નીચેની બાજુએ જુએ છે। અરે આ તો બટાકું છે, એકદમ તાજું બટાકું લાગી રહ્યું છે, આને ઉપાડી લઉં છું। બટાકું જોઈને રાધેને પોતાના ખેતરમાં બટાકાનો પાક વાવવાનો વિચાર આવે છે અને એ વિચારવા લાગે છે, જો હું મારા ખેતરમાં બટાકાની ખેતી કરું તો ઘણો ફાયદો થઈ શકે છે, પાક સારો થયો તો એક જ વારમાં બધું ઉધાર ચૂકતે કરી દઈશ। આમ વિચારીને રાધે પોતાના ખેતરમાં બટાકાનો પાક વાવી દે છે અને પાક વાવતી વખતે પેલું બટાકું પણ ભૂલથી ખેતરમાં ક્યાંક પડી જાય છે, જે એને રસ્તામાં પડેલું મળ્યું હતું। રાધે બટાકાનો પાક વાવવા માટે ખૂબ મહેનત કરે છે, પણ મારું તો નસીબ જ ખરાબ છે, આજે જ પાક વાવ્યો હતો અને આજે જ વરસાદ પડી ગયો, આખું ખેતર પાણીથી ભરાઈ ગયું, હવે તો બધો પાક સડીને બગડી જશે અને જોજે એક પણ પાંદડું નહીં ઉગી શકે। આમ વિચારીને રાધે ખૂબ ઉદાસ થઈ જાય છે અને એની આંખોમાં આંસુ ભરાઈ આવે છે। શું થયું દીકરા, તારી આંખમાં આંસુ કેમ આવ્યા? હજુ પણ આપશે જ બેટા, કોણ જાણે ભગવાન શું આપશે, અત્યાર સુધી તો બસ દુઃખ જ આપ્યા છે। આ રીતે ઘણા દિવસો વીતી જાય છે અને પછી એક દિવસ રાધે પોતાનું ખેતર જોવા જાય છે, ત્યારે એને આખા ખેતરમાં બટાકાનો એક જ છોડ દેખાય છે। આખા ખેતરમાં બટાકાનો ફક્ત આજ એક છોડ ઉગ્યો છે, પણ બે ચાર દિવસમાં જ આ આટલો મોટો ક્યાંથી થઈ ગયો? આને જોઈને તો લાગે છે આની નીચે બટાકા પાકી રહ્યા હોય। આમ વિચારીને રાધે બટાકાના એ છોડને ખોદીને જુએ છે અને એની નીચેથી જે નીકળે છે એને જોઈને તો આંખો પહોળી જ રહી જાય છે। અરે આ તો સોનાના બટાકા છે, આ તે કેવો ચમત્કાર! તે દિવસે રસ્તામાં જે બટાકું મળ્યું તું એ જાદુઈ બટાકું તો નહોતું ને, અને એ બટાકું? રાધે આ વિચારી જ રહ્યો હતો કે એટલામાં એને એક અવાજ સંભળાય છે। હા રાધે, હું એ જ બટાકું છું,
અને તારા ખેતરમાં ઉગી આવ્યો છું. હું સોનાના બટાકા આપવા વાળો છોડ છું, અને જ્યાં સુધી તારી ગરીબી દૂર નહીં થાય હું તને સોનાના બટાકા આપતો રહીશ. આ સાંભળીને રાધેની ખુશીનો પાર નથી રહેતો. એ સોનાના બટાકા ઉપાડીને પોતાના ગમછામાં બાંધી લે છે અને પછી એમને બજારમાં વેચવા નીકળી જાય છે. સોનાના બટાકા વેચીને એને સારા રૂપિયા મળી જાય છે અને એ ખુશી ખુશી ઘરે પાછો ફરે છે. ભગવાને આપણી સાંભળી લીધી છે માં. આ જો, આપણી પાસે હવે બહુ બધા રૂપિયા આવી ગયા છે. હવે હું બધાનું ઉધાર ચૂકવી નાખીશ. પણ તું આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો બેટા? તે ક્યાંક ચોરી તો નથી કરીને? અરે આ શું કહી રહી છે માં? હા, તારો દીકરો ક્યારેય ચોરી કરી શકે છે કે? આમ કહીને રાધે શારદાને સોનાના બટાકા આપવાવાળા છોડ વિશે જણાવે છે અને એના વિશે સાંભળીને એ પણ વિચારમાં પડી જાય છે. આ તો ભગવાનનો ચમત્કાર જ છે બેટા. કદાચ ભગવાને આપણા ગરીબોની મદદ કરવા માટે જ આ લીલાની રચના કરી છે. તું આના વિશે ક્યારે કોઈ નહીં કહેતો નહીં. એ દિવસ પછી રાધેના દિવસો જ બદલાઈ જાય છે. એ પોતાનું બધું ઉધાર ચૂકવી દે છે અને પોતાના માટે નવું ઘર બનાવડાવી લે છે અને એની માં પણ ખૂબ જ જલ્દી સાજી થઈ જાય છે. ભગવાનની કૃપાથી બધું સારું જ થઈ રહ્યું છે બેટા રાધે. હું સાજી થઈ ગઈ છું અને તારા માથે કોઈ પણ ઉધાર રહ્યું નથી. આ બધી તો એ છોડની કૃપા છે જે આપણને સોનાના બટાકા આપે છે. પણ એ પણ તો ભગવાને જ આપણને આપ્યું છે ને બેટા? હા, એ વાત તો સાચી છે માં. રાધે જ્યારે પોતાની માં સાથે આ વાતો કરી રહ્યો હોય છે ત્યારે એમના પાડોશી બદ્રીના કાન એ તરફ જ વળેલા હતા અને એને લીધે જ સોનાના બટાકાવાળી વાત એના કાને પહોંચી જાય છે. સોનાના બટાકા આપવાવાળા છોડની વાત સાંભળીને બદ્રીને આંચકો લાગી જાય છે અને મનોમન વિચારવા લાગે છે. સોનાના બટાકા આપવાવાળો છોડ? આવો પણ કોઈ છોડ હોઈ શકે છે કે? ચોક્કસ હોઈ શકે છે. જો ના હોત તો આ ગરીબ રાધે પાસે આટલા રૂપિયા ક્યાંથી આવ્યા હોત? આ છોડની ખબર તો મને કાઢવી જ પડશે. આમ વિચારીને બદ્રીના મનમાં પણ સોનાના બટાકા મેળવવાની લાલચ જાગી જાય છે અને એ, અરે રાધે, તારી પાસે બટાકાનો કોઈ છોડ છે કે? ભાઈ, મારી પાસે તો એવો કોઈ છોડ નથી. પણ તું આ બધું શું કામ પૂછી રહ્યો છે? ભાઈ, હું એટલા માટે પૂછી રહ્યો છું કેમ કે મને પણ તારી જેમ સોનાના બટાકા જોઈએ છે. જો સોનાના બટાકા આપવા વાળો છોડ મળી જશે તો હું પણ તારી જેમ અમીર બની જઈશ. રાધે મનથી સાફ અને સાચો માણસ હતો, એટલા માટે બદ્રીના આમ પૂછવાથી એ સાચું સાચું કહી દે છે. ભાઈ, હું તો સોનાના બટાકા મારા ખેતરથી લાવું છું. ત્યાં બટાકાનો એવો એક છોડ છે જે સોનાના બટાકા ઉગાડે છે. તને જોઈએ તો તું પણ ખોદી લેજે. રાધેની આ વાત સાંભળીને બદ્રી હસીને કહે છે, અરે હું તો આમથો જ મજાક કરી રહ્યો હતો રાધે. શું હું નથી જાણતો કે સોનાના બટાકા આપવા વાળી વાત ફક્ત એક વાર્તા છે? મારે જે કહેવાનું હતું એ કહી દીધું બદ્રી. હવે તારે જે વિચારવું અને કરવું હોય એ તું કર. આમ કહીને રાધે જતો રહે છે અને પછી બીજા દિવસે બપોરના સમયે બદ્રી બધાથી છુપાઈને રાધેના ખેતરમાં પહોંચી જાય છે. આખા ખેતરમાં બટાકાનો આ એક જ છોડ છે. પાકું આની નીચેથી જ સોનાના બટાકા નીકળતા હશે. બે ચાર બટાકા પણ મળી જશે તો એમને વેચીને નાનો મોટો અમીર તો બની જ જઈશ. આમ વિચારીને બદ્રી લાલચમાં આંધળો થઈ જાય છે અને પછી સોનાના બટાકા મેળવવા માટે એ પોતાના બંને હાથેથી છોડને પકડીને એકદમ જોરથી ખેંચે છે. પણ જેવો એ છોડને ખેંચવાનો પ્રયત્ન કરે છે, છોડ અચાનકથી એક મોટા કેક્ટસમાં ફેરવાઈ જાય છે અને બદ્રીની ચીસ નીકળી જાય છે. હાય, મરી ગયો! આ તો કેક્ટસનો છોડ છે. મને તો સોનાની લાલચમાં જ બટાકાનો છોડ દેખાઈ રહ્યો હતો. આમ કહીને બદ્રી ત્યાંથી ભાગી જાય છે અને પછી પાછળથી બટાકાનો છોડ બૂમ પાડતા કહે છે, હું તો બટાકાનો છોડ છું, પણ તારા જેવા લાલચુ લોકોને કેક્ટસ બનીને જ મળું છું.
આ રીતે સોનાના બટાકા ઈમાનદાર રાધેને જ મળે છે. લુચ્ચા અને લાલચુ બદરીને ક્યારેય નથી મળતા.